રાજકોટના જુબેલીબાગ ટેલિફોન એક્સચેન્જ પાસે આજે પેન્શનર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈ અને દેખાવ તેમજ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા કે જેમાં બીએસએનએલ અને એમટીએનએલ 11 કર્મચારીઓને તથા પેન્શનરોને નવા પગરપંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી ફેલાઈ છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા લડત શરૂ કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારની બેવડી નીતિના કારણે આજે જુબેલીબાગ પાસે આવેલ ટેલિફોન એક્સચેન્જના ગેટ ખાતે પેન્શનરો દ્વારા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા અને રાજકોટ સહિત દેશભરના ટેલિકોમ કર્મચારીઓ દ્વારા આવતીકાલે ડિમાન્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જોઈન્ટ ફોરમ ઓફ બીએસએનએલ એમટીએનએલ પેન્શનર્સ એસોસિએશન દ્વારા ગુજરાતના ચીફ જનરલ મેનેજરને વિસ્તૃત આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું કે જેમાં એસોસિએશન દ્વારા રાજકોટ બીએસએનએલના પ્રિન્સિપાલ જનરલ મેનેજને લાંબા સમયથી પેન્ડિંગ પગાર પંચ, પેન્શન રિવિઝન 2017-15% ફિટમેન્ટ આપવા સહિતની માગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમે આજે જોઈન્ટ ફોરમ એટલે કે અમારા પેન્શનર એસોસિએશનના જે યુનિયન છે, એસોસિએશન છે, એમના થ્રુ જોઈન્ટલી દિલ્હીના આદેશ પ્રમાણે આજે અમે એજિટેશન પ્રોગ્રામ કે જેને આજે અમે ડિમાન્ડ ડે તરીકે ધરણા કરી રહ્યા છીએ અને અમારી માંગણી જે છે એ અમે સરકાર શ્રી સુધી પહોંચતી કરવા માટે થઈને આજે અમે દેખાવો કરી રહ્યા છીએ. અમારી ખાસ માંગણી જે અમારું ત્રીજું વેતન પંચ છે જેને અમે થર્ડ પીઆરસી કહીએ છીએ એની જે હજી સેટલમેન્ટ કે એનું કોઈ નિરાકરણ આજે 7 વર્ષ થયા હજી થયું નથી. 1/1/2017 અમારી આ માંગણી પેન્ડિંગ છે. આજે 2024 થઈ જવા છતાં પણ સરકારશ્રી તરફથી આ બાબતમાં કોઈ પણ જાતનું પોઝિટિવ એટીટ્યૂડ ન જણાતા અમારે બધાએ સાથે મળીને આ કાર્યક્રમ આપવાની ફરજ પડી છે. અમે આશા રાખીએ છીએ કે વહેલામાં વહેલી તકે સરકારશ્રી અમારા આ જે પ્રશ્ન છે એના નિરાકરણ માટે યોગ્ય પ્રતિસાદ આપશે. જય હિન્દ.